ઈશાના શિક્ષકોએ 100% મતદાન કરવાના શપથ લીધા. બાઇક રેલી યોજી મતદારોને પણ કર્યા જાગૃત. લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય, લોકશાહી મજબૂત બને અને દેશના વિકાસમાં આપને પા સહભાગી થઈએ તે માટે આજે ડીસા તાલુકાના શિક્ષકોએ 100% મતદાન કરવાના શપથ લીધા છે અને બાઇક રેલી યોજી મતદારોને જાગૃત કર્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર 100% મતદાન થાય તે માટે ડીસા મામલતદાર નિકુલેશ દરજી, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, તાલુકા કેળવણી નિરીક્ષક અશ્વિન પટેલ સહિત શિક્ષકો અને સરકારી કર્મચારીઓ કટિબદ્ધ બન્યા છે અને આગામી લોકસભાની ચૂંટણી આપણા રાજ્યમાં 7મી મેના રોજ યોજાનાર છે. ભારત એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે અને દરેક નાગરિકને આપવામાં આવેલો મતાધિકારનો કડક હક અમૂલ્ય છે. દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને રાષ્ટ્ર ઘડતરમાં પોતાનો ફાળો આપે તેવા હેતુથી મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાઓ. ડીસા મામલતદાર કચેરી ખાતે આજે તમામ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ભેગા થઈને 100% મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા લીધી અને મતદાર જાગૃતિનો સૂત્રોચ્ચાર કર્યા હતા અને ત્યારબાદ તમામ શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેના બેનરો સાથે બાઇક રેલી યોજી હતી. આ બાઇક રેલી મામલતદાર કચેરીથી નીકળી સાંઈ બાબા મંદિર, ફોરા સર્કલ, ગાયત્રી મંદિર, ચલારા મંદિર સહિત શહેરના વિવિધ માર્ગો પર ફરી મતદારોને જાગૃત કર્યા હતા અને ચૂંટણીમાં મતદારોને પણ પૂર્ણ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે અમીલ